પેપર ચેકિંગને લઈ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. એક વિદ્યાર્થીને 8 વિષયમાં ફેલ કરાયો હતો અને 28 એસેસમેન્ટ ચેક કરાવતા તમામ વિષયોમાં પાસ થયો હતો, જેથી વિદ્યાર્થી ટીમ છાત્ર યુવા સંગઠનના વિદ્યાર્થીઓએ નિર્ણય નહીં આવે તો આંદોલન કરવાની, કુલપતિના ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. બિન નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં એક વિદ્યાર્થીને 8 વિષયમાં ફેલ કરાયો હતો, જેને લઈને પેપર ચેકિંગ કરાતા 28 એસેસમેન્ટમાં વિદ્યાર્થી તમામ વિષયમાં પાસ થયો હતો, જેને લઈ VNSGU માં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને પેપર ચેકિંગમાં 3 કલાક કરવા અલ્ટિમેટમ અપાયું હતું. સાથે પેપર ચેકર સામે તાત્કાલિક પગલાંની માંગ કરવામાં આવી હતી અને જો માંગ સ્વીકારવામાં ન આવે તો કુલપતિનો ઘેરાવ કરવાની ચીમકી આપી. જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી ઓફિસ બહાર બેસી રહેવા છાત્ર યુવા સંગઠનના વિદ્યાર્થીઓ મક્કમ થયા હતા. એક્ઝામિનેશન ડિપાર્ટમેન્ટમાં તમામ જગ્યાએ ખબર હાલે છે, એક પણ જાતના હેલ્પલાઇન નંબર આ યુનિવર્સિટી દ્વારા ઉપાડવામાં નથી આવતા. એક પણ જાતની જે પણ કાંઈ સર્ક્યુલર યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવે છે એનું પાલન કરવામાં નથી આવતું. તમામ સર્વર ડાઉન હોય છે. મારું ખુદનું એડમિશન 2 મહિનાથી અટવાનું છે બીકોઝ ઓફ સર્વર ડાઉન. તો અઢળક વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં અટવાય છે, જે ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. અમારા કુલપતિને માત્ર ને માત્ર એની સસ્તી પ્રસિદ્ધિમાં રસ છે. વિદ્યાર્થીઓના પ્રશ્નમાં નહીં, 3-3 કલાક વિદ્યાર્થીઓને વેટિંગમાં બેસાડવામાં આવે છે. ત્યારબાદ તેમના પ્રશ્નને સાંભળવામાં આવે છે અને પછી ખાલી એટલું જ મોટું હલાવવામાં આવે છે. હું અરજી કરી છું તો શું આ તમારો જવાબ છે? એ બધા જવાબ માંગી. અને એમાંય કોઈ ઢીલો વિદ્યાર્થી હશે કે જે મનથી મોડો હશે, પોતાને 8-8 વિષયમાં ફેલ જોઈ કોઈ ઊંધું સીધું પગલું ભરશે તો એના માટે જવાબદાર કોણ? આ જવાબ અમે યુનિવર્સિટી પાસે માંગીએ છીએ. બીજું કે આ યુનિવર્સિટી દ્વારા જે કમિટીની રચના કરવામાં આવી છે કે જે આ અંગે કોઈ ચોક્કસ નિર્ણય લે, એ નિર્ણય 11 થી 12. યુનિવર્સિટીમાં હોબાળો કરનાર વિદ્યાર્થીઓએ તાત્કાલિક પેપર ચેકર સામેની પગલાંની માંગ કરી હતી અને જો માંગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. અઝહર કુરેશી, G24 ન્યૂઝ.